करोड़पति बंगला में एक भिखारी उभो तो हजी रोटली खावे शुरुआत करते बाई ने कई करोड़पति रोटली खाते घी चोपड़ू से बोलो मैंने घी जे दे दी से घी ने चोपड़ो तो घी चोपड़े रोटली खावे लाइ रोटली सारे सारे रोटली लई बंगला में वही गए ओलो भिखारी उपर बीजो भिखारी आयो एक तारी रोटली लई गई गई क्या काल मेरे पास शाक लाई गई एक खबर नहीं पड़ती कहीं मांगवा भी क्या लोकेशन दिए इम्पोर्टेंट यू गाई गो के सरस अत्यार वातावरण थी गये तो हजी तब जाओ आ टवाके हारी बनी गई रिसेप्शन के सरस बनी गया एम विदेश भूरिया तो विचार करे सौराष्ट्र में भगवान से एक भूरियो मन के सौराष्ट्र में भगवान देखा मैं तमने क्या देखा एम कीधु बल कीधु तो नहीं देखाता सकड़ो रिक्शा में शाड़े शाड़े जना बैठा त्रण व्हील में भगवान शिवाय एटलू बेलेंस रह एक पोलिस वाला एक सकड़ वाला उभो रहे मरते दंड नहीं करो पर शाड़े गोठवा कई रीते उतरी पासा गोठवी दी शाड़े शाड़े नेठा रहे पासा गोठवा एक हजी जीरा हुई एक जगह से आवुस ले साहब ने कहे साबरमती जेल में 60 फूट भोयरू कैदी गायो 4 वर्ष पहला अगव ने पकड़े 60 फूट पकड़े थे भोयरू गाता बाहर निकलो अमर गढ़ा हाईदी जेल से एम बे कैदी से गालो बब्बे फूट रोज आप गाली एने 60 फूट गाड़ी के पोलिस स्टेशन निकले साहेब ने टेबल पे क्या जाओ क्या नहीं क्या विया जाओ एट्ले हाँ बाड़को जो बाड़को ने बहर दियो वो हम बाड़को शू से बाड़को तो रमता सारा लगे छोकरा रमता के सरस लगे ना छोकर साइकिल में दवा काटो के सरस लगे यहाँ शिव बापा ने हड़ बहार लो એટલે બાળકો છે ને મજા હશે ને એક છોકરાને સાહેબે કીધું ગાંધીજીનું ચિત્ર દોર અડધી કલાક પોણે કલાક ગાંધીજીનું ચિત્ર દોરાણું ને સાહેબ ખીજાણા કે હું કામ ને દોરતો તો કે સાહેબ એંગેજ આવે છે કોઈ બીજું દોરતું છે એક છોકરાને સાહેબે કીધું ટ્રેનનું ચિત્ર દોર તો ઓલા ખાલી પાટા દોર્યા સાહેબ કે ટ્રેન ક્યાં ગઈ તો કે સાહેબ મોડા ભગે નીકળી ગઈ એટલે કોઈ વિધ્યું છે ને મારા બાપા ઘોડે એકલો થઈ જાઉં નહીં આ બે જો ગઢવી નકર મારા ઘરના કોઈ ફોટો પાડીને મોકલશે ને તો કે બસ સ્ટેન્ડે બેઠા લાગે એટલે પેલા સાજિંદા ટાઈમે પાછા આવી જાયજો અને હજી ઘણે ઘણો સમય સુધી તમે પ્રોગ્રામને માણ્યો હા અત્યાર સુધી બેઠા સારું કહેવાય એક જણો કહેતો સિંહ ન બીવું વાઘથી ન બીવું દીપડા જ ન બીવું છોકરે કમર બાન કહું તો કે રહેવા દે રહેવા આપણી ભાષાની મજા કેટલી આપણો અમરેલી જિલ્લો ભાવનગર જિલ્લો જૂનાગઢ જિલ્લો એના કથાકારો ને એના કલાકારો એને આખું વર્લ્ડ સાંભળી લ્યો આ દિશા બાજુ નીલિનભાઈ ડીસામાં હમણાં 4 ટિકિટ શો કરી એવો એ લોકો કે તમે ગમે બોલો મજા આવે કે આપણી ભાષા સમજે નગર સુરતમાં રેલવે સ્ટેશનમાં એક કૂતરું ઊભું હતું એક સુરતી દાદા કૂતરું તગડતા કૂતરું હેલ્યું જ નહીં કે નાહી જા નાહી જા કહું છું નાહી જા એક ફૂટ નો ને આપણા બાપા ઉતર્યા ઉડી ગયું ભાઈ ગયું હું તમને કહું કારણ કે રણકાટો જ મોડો નહીં એક બે નંબર ગઢડા આવ્યા ગુજરાત બાજુ મને કહે બોકડો લેવાનો બોકડો તું બકરીનો બોકડો મેં દાયલો તો એ નહીં બેહવાનો મેં બાંકડો કહો ને બાંકડો એક જણો સુરતમાં બામ વેસાઈ ગયો ગુજરાત બાજુનો પોલીસ વાળા ઉપર અમે શું છે કે બોમ્બ તો બોમ્બ બોલે ઓકે ઓકે પાડી દીધો બામની શીશું રોડ ઉપર ઢોળાય પોલીસ કામ તો બામ છે કે હું કયો બોમ્બ જ છે તો કે સાહેબ હવે શું કરું કે જે માર્યું ને શું પડી દે અને હમણાં તોફાન બહુ છે ને સુરતમાં તો વારા ઘડિયા તોફાન થાય છે એમાં કર્ફ્યુ મુકાય છે એમાં કર્ફ્યુ મુકાય એટલે તમને બધાને ખબર કે આખા વરાસા રોડમાં કોઈ ન નીકળે કે એમાં હમણાં થોડાક દી પહેલા કર્ફ્યુ મુકાય કોઈ નહીં રોડ ઉપર એમ એક બાપા ઘીની બોણી લઈને એકલા આવેલા થયો હીરાબાગમાં તો પોલીસ વાળા દાદાને પકડી લીધા ડબ્બામાં બેસી દીધા ડબ્બો ડુમસ રોડ ઉપર જેલ બાજુ હાલતો કર્યો એ 9 કિલોમીટર ડબ્બો આવ્યો એટલે બાપા પૂછ્યું બટા મને ક્યાં લઈ જાઓ પોલીસ વાળા કે દાદા ફાયરિંગ નો ઓર્ડર છે પણ તમે વડીલ હતા એટલે તમને કઈ કર્યું નહીં કરફ્યુ કોઈ બહાર નીકળાય નહીં એટલે તમને હવે ડુમસ રોડ જેલમાં લઈ જવી છે 9 કિલોમીટર ડબ્બો હાલી ગયેલો તો બાપા કે ભાઈ મારે અમથું ઘેરે કઈ કામ નથી ભલે તમને નિરાતે રહેશું જેલમાં આપણે કઈ જેલમાં ઉપાધી નહીં પણ એક કામ કરો ખોડિયાનગરમાં મારી દીકરી રહે છે ને ત્યાં ઘીની બહુને દઈએ પછી મારે કાંઈ કામ નહીં જ્યાં હોય રાખો ક્યાંય રાખજો હવે 9 દૂર 18 કિલોમીટર ડબ્બો પાછો લઈને આવ્યા અને ખોડિયાનગરમાં એની દીકરી રહેતી ને બાપા આવીએ ગયા અડધી કલાક કલાક 1.5 કલાક બાપા બહાર જ આવે નહીં પોલીસ વાળા બહારથી રહીએ નહીં કે બાપા બહાર નીકળો તો કે કરે ફૂમ થોડું બહાર નીકળાય આને મોંઘવારી નડે કે અમારા ગામમાં એક બાપા રિક્ષાવાળો ઉભો રહે કે કઈ મંદિરે જાવ કેટલા રૂપિયા લઈશ કે 10 રૂપિયા કે પોટકાનું તો કે એનું કાંઈ નથી કે પોટકો લેતો તો હું આવી લઉં આને મોંઘવારી નડે એક જણો હોટલમાં કે ગરમ શું છે ગાંઠિયા ઈથે ગરમ કે જલેબી ઈથે ગરમ કે ફાફડા ઈથે ગરમ કે ભજીયા ઈથે ગરમ બોલો દે તો ઓલેન બારો આવ્યો બોલો બીડું છે કે આનું કામ તો ઘરે નીકળી ગયો બોલો કોકના દેતવે બીડું છે ગમે આને કાંઈ મોંઘવારી નડે હવે રિવાજ બહુ હારા આવ્યા જો આ સુરતમાં સારું એક જ દિનું બેસવું
એક દિમાં બધું પતી જાય, ગામડામાં એટલી નવરાય છે કે એક મર્યો હોય બીજો મરે પછી ઓલા છૂટો કરે. નવ ને જુદી બીડીનો હોમલો કાઢી નાખ્યો અને ઓલો પૈસા જેના બાપા ઓફ થઈ ગયા ખબર જ ન પડે હું જવાબ દેવો. ઓલા આવીને એમ કે સીતારામ, કે સીતારામ હું હતું બાપા, કાંઈ નહીં ચાર વાગે જાય ગયા બાર ઓટલે બેઠા ઢોકળું ખાતું, ઢોકળા પોકે બીજું ટ્રેક્ટર આવે. સીતારામ હું તું બાપા, કાંઈ નહીં ચાર વાગે જાય ગયા બાર ઓટલે બેઠા ઢોકળું ખાતું કે ત્રીજો ટેમ્પો આવે. સીતારામ સીતારામ હું હતું દાદા, કે ચાર વાગે જાય ગયા આપણે પહેલાં ગયા ને ખબર ન પડે ઢોકળા કીડાના બાપનું હું થયું. પછી જેમ તડકો વધતો જાય ને મગજ મૂકતો જાય, સો થવા સીતારામ, તો કે સીતારામ હું હતું દાદા ને કાંઈ નહોતું ચાર વાગે જાગી ગયા બાર ઓટલે બેઠા ઢોકળું ખાતું પાંચમા સીતારામ મારા બાપા ઢોકળા ખાતા ગયા તમારા બાપાને હું જાય. અને જે આદમી પાસે ખરખર કરો તો વાંધો નહીં, જો ડોશી પાસે ગયા તોથી બાપાના વખાણ કરે કે હું આપણને ખબર ન પડે. આપણે કે હું હતું દાદાને કાંઈ હાડલોનો શેડો અહીં લઈ જાય તારે દાદા દાદા હતા આખી જિંદગી મેં બાજા પણ કોઈ થી મોટી ગાય બોલ્યા નથી લે આખી જિંદગી જુગાર રેમા પણ નીતિ થી કોઈ થી પાનું સોયું નથી લે બોલો આખી જિંદગી દારૂ પીધો પણ લિમિટમાં બોલો રોજ દારૂ પીને ગટરમાં પડે પણ મને નથી સાંભળતું એકને એક ઢાંકણામાં કોઈ પીડે આ હું દાદા એટલે મજા છે. ગીરના જંગલમાં એમ ગયા પ્રોગ્રામ દેવા ગીરના જંગલમાં અને અમને એટલા હાંસવા સાહેબ થેપલા ખવડાવ્યા દહીં ખવડાવ્યું ભળતું બરફી મીઠાઈ ધરવી દીધા અને હવે ભજન શરૂ કરો. ઈશારે ચાર કલાકારે સાડા નવે ભજન શરૂ કર્યા અને સાડા પાંચે ભજન પૂરા થયા કે હવે નીકળવો નીકળો. હવે સ્ટેજથી ગાડીઓ મારી આખી પડેલી જંગલમાં ન્યા હું તો જાઉં બહુ ખાધેલું ઉલ્લી ઉલ્લીને ગાયેલું અને વહેલા સાડા પાંચ વાગે ચારે ચાર કલાકને એ કરે લગ્ની લાગી. હવે જાવું ક્યાં અને હું કલાકાર સકડીએ સીધા બધા લેટ્રિન ગોતે પણ જંગલમાં લેટ્રિન હોય એમાં કલાકાર ફોરેસ્ટ ખાતાનો લેટ્રિન બાળી ગયો અને રાજી થઈ ગયો નાચવા માંડ્યો ને એને જે ભજન ઉપાડ્યું એ કે જોતા રે જોતા અમને જડિયા માં સાગરના મોતી એ ભાઈઓ ગયો ને હવે એ પછી ત્રણ રીતે એને શું કરવું લેટ્રિન એક એની પછી નતો એને બે હાથો જોડ્યા મંગલ મંદિર ખોલો દેવો હજી એક વૈદ્યો એને શું કરું એને કળશો આમ જ ઉપાડ્યો ઇતની શક્તિ હમે દે ન દાતા મન કા વિશ્વાસ કમ હજી એક વૈદ્યો પ્રતાપભાઈ ગાય નાખું અઘરું છે હો આ તો સુવડાય મને કીધું ને મોજ કરાવજો એટલે બધું લેવું પડ્યું સો થાય છે ભજન ઉપાડ્યું પૂરું તમે કરજો કે મને શક પડ્યો મનમાં હવે પૂરું તમે કરશો. આમાં તો સુવાળા બધા અદભુત છે. ખાખી પીને વાલે કભી સિગરેટ નહીં પીતે ઠૂઠા મિલ જાતે તો આખી નહીં પીતી. હા યુવાનો છે બધા વધારો વધારો છે કે તો આપણા નાપડા આવ્યા અને હવે તો જો સ્ટેજ હારા થઈ ગયા કલાકોને જમાવેટ છે બીજી ને પેલા દાડાના ભજન થતા ને એમાં સ્ટેજ જ નહોતા આખો દી રાંધ્યું હોય ને સૂલ હોય ને ઉપર ગાડલા નાખે આમ ભજન જામે આમ સૂલ જામે પછી હાડા સારે જે ભજન ઉપડે આપણે તો ભાવમાં આવ્યા પણ ગાડલા ગરમ થયા હોય હેજી વાલા હું છું આમ અને આમ હળવળ હળહડાટ ઉપર આવતો હોય એમાં એટલે ભજન જાણતા હતા. અને હવે તો કીધું ને કે આ બધી ફેસિલિટી બહુ સારી આવી ગઈ ઇમ્પોર્ટેડ યુગ આવી ગયો. તન સારું રાખો તન તો ડૉક્ટર પાસે જવું જોઈએ, મન સારું તો મંદિરના સત્સંગનો લાભ લેવો જોઈએ અને ધન સારું તો શિક્ષણ પાછળ વાપરવું પડે. સાહેબ વિચાર તો કરો, આ હું ખોટા વખાણ નથી કરતો પણ તમને બધાને ખબર છે આપ બધા વિડીયો દ્વારા જોવો છો સાહેબ અત્યારે ચાર મહિના ગાયો માટે સાહેબ એટલા આંકરા છે અને જ્યારે જ્યારે સૌરાષ્ટ્રમાં ગૌશાળામાં તકલીફ પડીને ત્યાં સુરતના મુંબઈના મિત્રો ઉભા રહ્યા સાહેબ આ લોકો વગર નામે ખટરા મોકલ્યા છે વગર નામે હો આમ ટ્રક ઉતરતો ને આપણે કહીએ કોણ નતું કે નામ દેવા ના પાડીએ અને જ્યારે જ્યારે જરૂર પડી સાહેબ અત્યારે ત્રણ મહિના ગાયોના આહુડા પડી ગયા છે તો એ લાખો રૂપિયા આની પહેલાં ત્રણ ડાયરા પ્રતાપભાઈ કર્યા તો સાહેબ વિચાર કરો પાંચસો જુવાડા થઈ અને લાખો રૂપિયાનો વરસાદ વરસાવી દીધો. આ બધું સૌરાષ્ટ્રમાં ગાયો માટે આવે છે અને એના દેશમાં હવે તો સારું છે કે એક ગામથી બીજા ગામ તમે જાઓ ઢોર લઈને તો દાખલો જોઈશી એટલે ખોટા ઢોર હવે કોઈ હેરફેર નથી કરતું પણ સાહેબ આ દેશમાં ગા કપાય અને ગાય એની વેદના રજૂ કરતી કરતી કે ગાવલડી હું ગોકુલની ગાવલડી નંદના
નેહડે રહેતી હું ગોકુલની ગાવડી, તમે મને વેચી તો ભલે વેચી, પણ કતલખાને મોકલી નહોતી હું ગોકુલની ગાવડી, તમે કતલખાને મોકલી તો ભલે મોકલી, મને કાપી નહોતી હું ગોકુલની ગાવડી, તમે કાપી તો ભલે કાપી, મને રાંધવી નહોતી હું ગોકુલની ગાવડી, તમે રાંધી તો ભલે રાંધી, મને પીરસવી નહોતી હું ગોકુલની ગાવડી, તમે પીરસી તો ભલે પીરસી, મને ખાવી નહોતી હું ગોકુલની ગાવડી, અને તમે ખાધી તો ભલે ખાધી, પણ અભાગ્યો તમારે મન માં કેવી નહોતી હું ગોકુલની ગાવડી. અને આ ગાયની વેદના સાહેબ, આ બધા યુવાનો આ શેઠિયાને પૈસા પૈસા આપ્યા છે, નાના નાના હીરાના કારીગર સાહેબ પોતાના એક એક દિન મહિના મહિનાના કામ આપણી ગાયો માટે મોકલ્યા સુરતથી, વિચાર કરો આ બહુ અઘરું છે. નકર એક વાર આમ તેમ કરો કે 1000 રૂપિયા ઉડી જાય. હા, અમારું પેમેન્ટ તો જોવો આજના ડાયરેનું સમૂહ લગ્ન થઈ જાય એટલું છે, છતાં એ આપ્યા કરે એટલા ઉડાડવા, એ બહુ અઘરું છે ને. અને હવે તો બહુ ધ્યાન રાખ્યું છે, કોઈનો ફોન આવે ને એટલે બધું પ્રોગ્રામમાં પૂછી લેવી, ગામ કેવું, આયોજક કેવા, વાતાવરણ કેવું, વ્યવહાર કરવો એટલું પૂછ્યું, ભાઈ આ પાણી એટલું ધ્યાન રાખ્યું. છતાં અમુક અમુક ગામ એવા તાણીવાળા આવે છે કે ડેલા બંધ હોય તો કૂતરે આવતા હોય, મેં બંધ છે ને કૂતરે તો કે તળિયા મેં તળિયા કેવડાય છે. એક ગામ અમે કે 150 રૂપિયા કોઈ ઉડેડે, મેં લાઈટ વહી ગઈ એ ગામ સોરી ગયું. પેલા પ્રમુખે ભલામણા 150 રૂપિયા ઉડેડે, અહીંથી મેં સોરી ગયા, આપણા ગામને આબરું શું, હું લાઈટ બંધ કરી દઉં છું, જેને પસ્તો હોય તો પૈસા પાછા મૂકી દેજો. સરપંચે લાઈટ બંધ કરીને શરૂ કરી ગયા, પેટીને દબલાય કોક લઈ ગયું. અને જો આ બેઠો છું એટલે વ્યસનની વાત મારે કરાય નહીં, પણ આ તો જોક છે. હવે જીવનમાં વ્યસન કોઈ જાય તો સારું નહીં, પણ મને એમ લાગે છે કે 135નો માવો હીરાના કારીગર માટે સારો. જે કારીગર 135નો માવો ખાતો છે ને, એક્શન તમે જોજો, લગભગ હીરાની ઘંટી ઉપર માતાજીનો ફોટો નહીં, ફિલ્મનો હિરોઈન હોય છે સ્નેહલતાનો, અને એની સામે જોતો જોઈતો જે માવો બનાવશે ત્યારે નૈન હશે, લડ ગઈ નૈન, આમ ફાટકીને ખાઈ જાય, એ માવો ખાતા કરી 143 તળિયા આ કારીગર મારશે, બાકી ભગતની પડી ગયું ખાતા નકરું બરાસ જ મારતા જાય. ભગત ક્યાંયમાં હોય હું ભીસ, એટલે કોઈ ખાતા નહીં, આ તો જોક છે, શરૂ કરતા નહીં.